નમસ્તે વિદ્યાર્થી મિત્રો યુવા કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું આપનો માર્ગદર્શક દર્શક ધાંધલા આપનું હાર્દિક સ્વાગત કરું છું મોસ્ટ અવેટેડ કહી શકાય એવી એક ભરતીમાંની એક ફોરેસ્ટ બીટ ગાર્ડ બરાબર કે જેને ખાખીનું જુનૂન છે બરાબર છે તેની માટે હંમેશા બે જ ઓપ્શન રહ્યા છે એક કોન્સ્ટેબલ છે અને એક ફોરેસ્ટની ભરતીઓ છે ખાસ કરીને બીજો પણ ફાયદો એ જ છે કે ફોરેસ્ટની અંદર પ્રમોશન પણ ઝડપી આવે છે અને ઉપર કોન્સ્ટેબલ કરતા વધારે સ્ટાર લાગતા હોય છે રીઝનિંગ પૂછી નાખે પેપર સ્ટાઇલ ફેરવી નાખે કોન્સ્ટેબલ ની અંદર કાયદો પૂછાશે કે નહીં એ અત્યારે પ્રશ્નાર્થ છે બરાબર તો જે લોકો ઘણા સમય થી તૈયારીઓ કરે છે કારણ કે કોન્સ્ટેબલ વાળા કરતા હશે એ ફોરેસ્ટ ની સાથે કરતા હોય અને ફોરેસ્ટ વાળા છે એ કોન્સેપ્ટ સાથે કરતા હોય આ બે પેરેલલ લગભગ હોય શું કરવા કે ગણિત અને અંગ્રેજી છે આમાં આવતું હતું નથી પણ હવે ઘણા સમયથી મેથ્સ રીઝનિંગ છે એને આ બે પરીક્ષાઓમાં નાખ્યું છે ને લગભગ તમે બધાની તૈયારી પણ કરતા હશો ત્યાં આ વખતે નવું એક કોકડું ફોરેસ્ટની અંદર આવ્યું કે ભાઈ આ પરીક્ષા છે ઓનલાઈન લેવી મતલબ દાયજા ઉપર ડામ જેવી સ્થિતિ થઈ અત્યાર સુધી ઓએમઆર ઉપર પ્રેક્ટિસ કરશું આમ આવશે તેમ આવશે એ બધી વાર્તાના અંતે સ્થિતિ શું આવી તો કે ભાઈ હવે આ પરીક્ષા છે એ ઓનલાઈન લેશું તો ફેક છે મિત્રો આનો મહાવરો આપણી પાસે હોતા નથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બે વર્ષ ચાર વર્ષ ઘણા બધા બે હજાર ની અઢાર ની ભરતીમાં રહી ગયા હશે એ લોકો પણ અત્યારે પ્રિપેરેશન કરતા હશે કે નહીં વર્ધી તો લેવી જ છે તો હવે આ વળી કયું ભૂત છે કે જે ઓનલાઈન એક્ઝામ સાથે છે તો એના રિલેટેડ જે કઈ સવાલો હશે એના રિલેટેડ જે કઈ તમને ચિંતાઓ છે જે પ્રશ્ન તમને મૂંઝવે છે તો એના માટે યુવા ડિજિટલ ક્લાસ છે એ આપની સાથે છે બરાબર આ વિડીયોની અંદર આપણે પરીક્ષાની પદ્ધતિની માહિતી પ્રશ્નોની માહિતી બરાબર છે તમારા રિલેટેડ જે કઈ ક્વેશન્સ હશે એ ડેમો ટેસ્ટ પણ અહીંયા આપણે કન્ડક્ટ કરશું અને યુવા કેરિયર તમારા માટે શું સ્પેશિયલ લાવ્યું છે એની પણ આપણે ચર્ચા કરીશું તો ચાલો અહીંથી હવે આપણે આગળ વધી રહ્યા છીએ કે નોટિફિકેશન છે અને કઈ રીતનું સ્કોરિંગ સિસ્ટમ છે એ પહેલા આપણે જોઈશું તો ચાલો આગળ જોઈએ ચાલો તો મિત્રો જે ફાઈનલ નોટિફિકેશન છે એ આપણે જોઈએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હતો ડિફિકલ્ટી હતી કે ભાઈ અભ્યાસક્રમ ચેન્જ થયો છે પણ મિત્રો એમાં કોઈ પણ પ્રકારના ફેરફારો છે નહીં એકચ્યુઅલી જીપીએસસી ને ક્લાસ વન ટુની જે પેટર્ન જુઓ છો અથવા તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની સિસ્ટમ જુઓ છો તેમાં બહુ સ્પેસિફાય હોય છે કે ભાઈ પચીસ માર્કમાં આ પૂછશું તેની અંદર કયા કયા ટોપિક છે એ એકદમ ડિસ્ક્રાઈબ અને સ્પેશિયલ લખેલું હોય છે અને આપણી બધી પરીક્ષાઓમાં એવું કાંઈ નહોતું દાખલા તરીકે કોન્સ્ટેબલ છે સો માર્ક લખે છગડીયા કાઉન્સ અંદર બધા ટોપિક લખી નાખે એમાં વેટેજ ફિક્સ નું હોય કયું બે માર્કનું નું પૂછશે કયું દસ માર્કનું બરાબર રીઝનિંગ ખાલી લખે છે તેત્રીસ માર્ક માર્કનું પૂછે કોઈ કાયદો છે એ ખાલી ચાર માર્કનું પૂછે એવું પણ બને પણ આ નોટિફિકેશન ની અંદર એ લોકો સેન્ટ્રલ ગવર્મેન્ટ ની જયારે સિસ્ટમ છે એડોપ કરે છે મતલબ કોમ્પ્યુટર બેઝ જે પરીક્ષાઓ છે અત્યાર સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એસએસસી છે રેલવે છે અને લાસ્ટ ટાઈમ ની અંદર ગુજરાત સરકારે નાની મોટી એક બે જે પરીક્ષાઓ છે બરાબર છે એની અંદર આ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન કરી છે કે એટલું એટલું છે એટલા ટકા કેટલા માર્ક ટાઈમ છે આપણે સીબીઆર છે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે અને મિત્રો આઠ ફેબ્રુઆરીથી એ ચાલુ થઈ રહી છે બરાબર તો આપણે એના માટે તૈયાર રહેવાનું છે તો અહીંયા આગળ થોડુંક કોઈના મનમાં કદાચ કઈ પ્રશ્નો હોય

કોઈપણ પણ ખોટા આન્સર લખશો તો એના પોઈન્ટ પચીસ નેગેટિવ છે પણ ઓપ્શન ઈ ની કાંઈ સ્પષ્ટતાઓ કરી નથી હવે અહીંથી આપણે આગળ જોઈએ કે ભાઈ કયા મુખ્ય ચાર વિષયો છે બરાબર તો એની અંદર પહેલો પાર્ટ આપેલો છે જનરલ નોલેજનો બરાબર જનરલ નોલેજ ની અંદર છે ઇતિહાસ છે સાંસ્કૃતિક વારસો છે બંધારણ છે ભૂગોળ છે બધા ટૉપિક છે એમણે એની અંદર આપેલા છે ખાલી આ મુદ્દો સમજવાનો છે કે કેટલા માર્કનો આમાંથી પૂછી શકાશે બરાબર અહીંયા પચ્ચીસ માર્ક છે પચ્ચીસ માર્ક સાથે આપેલા છે ટકા એટલે તમે એનું કેલ્ક્યુલશન કઈ રીતે કરશો મને તમે કોમેન્ટમાં જણાવજો એક્ચુલી પચીસ ટકા અને પાછળ માર્ક લખેલા છે ક્વેશ્ચન કેટલા હશે તો કે ભાઈ ક્વેશ્ચન છે આમાંથી પચ્ચીસ જ હશે બરાબર પણ માર્ક કેટલા થશે સામાન્ય રીતે એક સવાલના બે માર્ક એટલે પચીસ ક્વેશ્ચન હશે અને પચાસ એમના માર્ક હશે બરાબર તો ઇતિહાસ ની અંદર એટલા ટોપિક છે સાંસ્કૃતિક વારસા ની અંદર પણ એટલા છે જનરલી બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે એ આવા પેપર ની અંદર એટલું બધું ડિટેલિંગ માં પૂછાતું નહોતું પણ આની અંદર એટલા મુદ્દાઓ છે એ આપણને આપ્યા છે એટલે આ વખતે એ પણ આપણે તૈયાર કરવા પડશે ભૌતિક ભૂગો છે સાથે ગુજરાત ની ભૂગો છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી તો મિત્રો આગળ આપણે જે રીતે જોયું કે ભાઈ પેપર છે એ ચાર પાર્ટ માં છે બરાબર તો અહીંયા વિભાગ બી ની અંદર છે તો કે ભાઈ સાડા બાર ટકા માર્ક બરાબર છે તો કઈ રીતે બનશે તો કે ભાઈ સાડા બાર ટકા માર્ક લખ્યા છે પણ પ્રશ્નો કેટલા હશે તો કે ભાઈ સાડા બાર પ્રશ્નો તો હોય ના શકે એટલે કાં પ્રશ્ન છે એ બાર અથવા તેર હોઈ શકે અને તમે માર્ક ગણશો તો એના ડબલ એટલે પચીસ માર્ક ગણાય બરાબર સો માર્ક છે સોરી સો ક્વેશ્ચન છે બસો માર્ક છે એટલે એક સવાલ છે એના બે માર્ક થયા તો આની અંદર બાર કા તેર સવાલ નીકળી શકે

પ્રશ્નમાંથી આવશે કેટલા તો કે ભાઈ પચાસ અને માર્ક કેટલા પ્રશ્નો રહેશે અને એના સો માર્ક રહેશે એટલે પચાસ ટકા વેટેજની અંદર ફોરેસ્ટ છે બાકીના પચાસ ની અંદર બરાબર બાકીના ત્રણ જે વિષયો છે અથવા ત્રણ જે વિભાગ છે એ રીતે આપેલા છે અને આખું પેપર છે એ તમારે ચાર વિભાગમાં રહેશે તો મિત્રો આપણે જેમ વાત કરીએ એમ કે ભાઈ રેલવે છે કે બીજી કોઈ પરીક્ષાઓની જે પ્રિપેરેશન કરતા બે કે ચાર વખત આવી નાની મોટી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપેલી છે બરાબર તો ફરી વખત આપણે ફર્સ્ટ ટાઈમ જે લોકો પ્રિપેરેશન કરે છે એને ઘણા બધા પ્રશ્નો હશે તો અહીંયા આપણે જે વેબસાઇટની અંદર જે સૂચના આપેલી છે એક ડેમો ટેસ્ટ આપણે આપશું અને એનું પ્રેક્ટિકલી લાઈવ ડેમોસ્ટ્રેશન આપણે જોશું તો ચાલો આપણે તૈયાર કરીએ સીબીઆરટી ઓકે મિત્રો તો અહીંયા ગૌણ સેવાની જે વેબસાઇટ છે એના ઉપર એમણે આપણને એક એમની લિંક આપેલી છે ડેમો લિંક છે કે કઈ કઈ રીતનું પેપર હશે જેનો તમને અંદાજ આવે એટલે આપણે પહેલા એ જ છે એની પ્રેક્ટિસ આપણે કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આવું ઇન્ટરફેસ છે એ જોવા મળશે અહીંયા તમારી જે નામ છે એની ડિટેલ હશે અહીંયા તમે એક્ઝામ વખતે જે ફોટોગ્રાફ્સ અપલોડ કરેલો છે એ ફોટોગ્રાફ્સ હશે સાથે અહીંયા બીજો એક ફોટોગ્રાફ છે બરાબર છે એ તમે સેન્ટર ઉપર જશો એટલે ત્યાં તમારો ફોટોગ્રાફ્સ પાડવામાં આવશે અને બંને ફોટાઓ છે અહીંયા તમારા આવી જશે અહીંયા તો કે ભાઈ લોગિન આઈડી છે એટલે આમાં પ્રી સેટ છે અહીંયા છે તમારું રોલ નંબર આવશે અને અહીંયા છે તમારી જન્મ તારીખ આવશે બરાબર ફોર્મ ભરતી વખતે આપણે જે ડિટેલ નાખી એ ડિટેલ અહીંયા આવી છે અને અહીંયા આપણે સાઇન ઇન કરવાનું હવે સૌથી જે અગત્યના મુદ્દાઓ છે એ એ છે કે ભાઈ તમામ એક્ઝામની અંદર આપણે સૂચનાઓ ખાસ વાંચવી પડે અને જોવી પડે ઓએમઆરમાં તો આપણે વર્ષોથી આપતા હોય એટલે આપને ખ્યાલ છે કે ડુ ઓર ડુ નોટ્સ કુંડાળા કરી કરીને આપણે થાકી ગયા છીએ બરાબર છે અને અહીંયા કુંડાળાની કોઈ પણ પ્રકારની ચિંતા છે નહીં તો અહીંયા સૂચનાઓ છે અંગ્રેજી ફાવતું હોય તો વેલ એન્ડ ગુડ કોઈ ચિંતા નથી તો અહીંયા અંગ્રેજી રાખવું ના ફાવતું હોય ને આપણે ખાનદાની વેર હોય તો અહીંયા ગુજરાતી કરી નાખવું એમાં આપણને કંઈ વાંધો નહીં કારણ કે નથી કરવું એટલે તો આપણે કોન્સ્ટેબલ લઈને આની તૈયારી કરી એટલે બહુ મૂંઝાવાનું નહીં પણ ગુજરાતી અર્થઘટન થોડું ઘણું ઉપર નીચે થાય એટલે સમજીને ચાલવું બરાબર છે ખાસ જે મુદ્દા જોવાના છે એ અહીંયા છે કલર કલરની સિરીઝ છે એ આપણે પ્રેક્ટિસમાં આપણે જોશું ત્યારે આપણે એને છે એ વેરીફાઈ કરી જ લેશું બરાબર છે તો અહીંયા જ્યારે પેપર ચાલુ થશે ત્યારે સાઈડ ની અંદર તમને આ સાઈડના છે એ સિમ્બોલ તમને બતાવવામાં આવશે બરાબર છે એ સિમ્બોલની અંદર શું સિમ્બોલ કહેવા માંગે છે કે ભાઈ જે વ્હાઈટ કલરના સિમ્બોલ છે એવું સૂચવે છે કે ભાઈ તમે પ્રશ્નની મુલાકાત લીધી નથી સેકન્ડ તો કે ભાઈ જે લાલ કલરના જે ક્વેશ્ચન છે જે સિમ્બોલ બતાવશે એનો મતલબ એવો છે કે તમે પ્રશ્નોના જવાબ આપ્યા નથી લીલા કલરનો સિમ્બોલ શું સૂચવે છે કે તમે પ્રશ્નોના જવાબ આપ્યા છે અહીંયા બ્લુ કલરનો સિમ્બોલ શું આપશે કે અહીંયા એક રીમાર્કનો સરસ મજાનો ઓપ્શન હોય છે બરાબર છે કે ભાઈ જે ક્વેશ્ચન છે એ તમારા છૂટી જતા હોય બરાબર જે ક્વેશ્ચન છે એ તમારા છૂટી જતા હોય એ આપણને ઓફલાઈન ની અંદર આઈડિયા હોતો નથી પણ અહીંયા આપણને ખ્યાલ આવી જશે કે આ ક્વેશ્ચન તમારા છૂટેલા છે પણ આ રિવ્યુ તરીકે માર્ક કરી શકો છો સમીક્ષા માટે પણ અંગ્રેજીમાં એને રિવ્યુ કહેવાય તો રિવ્યુ તરીકે ક્વેશ્ચન તમે મૂકી દો એટલે તમને છેલ્લે બતાવશે કે ભાઈ સો ક્વેશ્ચન હતા એમાંથી આપણે વીસ કે પચીસ છે રિવ્યુમાં મૂકેલા છે અને ટાઈમ પૂરો થાય એ પહેલા આપણે ડિસિઝન લઈને એને ટીક માર્ક કરવાના છે પણ આ છે એ વોર્નિંગ છે એલર્ટ છે બરાબર કે રિવ્યુમાં તમે ક્વેશ્ચન મૂકેલો છે અને જવાબ તમે પાછો ટીક કરેલો છે બરાબર તો એનું કેલ્ક્યુલેશન થઈ જશે તો આ સામાન્ય સૂચનાઓ છે એક વખત આરામથી વાંચી લેવી બાકીનું જે આગળની જે ડિટેલ છે બરાબર કે ભાઈ કોઈ પણ ક્વેશ્ચન હોય એનો કમ્પલસરી તમારે જવાબ આપવો ફરજિયાત છે પછી સેવ અને નેક્સ્ટ આપીને તે તમારે નેક્સ્ટ ક્વેશ્ચન એટેન્ડ કરવાનો છે એમાં કોઈ પણ પ્રકારની શોર્ટકટ મારવાની નથી આ તમામ સૂચનાઓ છે એ અહીંયા તમને આપેલી છે હવે અહીંથી આપણે આગળ વધી સૂચનામાંથી ક્વેશ્ચન પેપર છે તમારું અંગ્રેજી અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હોઈ શકે છે આપણી પ્રિફર લેમ્બર લેંગ્વેજ છે ગુજરાતી જ છે અને આપણા જનરલી પેપરો છે ગુજરાતી ભાષામાં જ નીકળતા હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે બીજા કોઈના પેપરો છે એ અલગ અલગ ભાષાઓમાં નીકળતા હોય એટલે અહીંયા ઓપ્શન હોય છે પણ આપણામાં કદાચ બાય ડિફોલ્ટ ગુજરાતી હશે બરાબર છે એટલે અહીંયા આપણે ક્વેશ્ચનની જે લેંગ્વેજ છે એ ગુજરાતી સિલેક્ટ કરી લેવાની અહીંયા આપણે લગભગ ટીક મારવાનું હોય અહીંયા વાંચા વગર આપણે ટીક મારી દેતા હોય છે તો અહીંયા મારી દઉં એમાં કંઈ ચિંતા નથી હવે આઈ એમ રેડી ફોર બિગિનિંગ મતલબ હવે હું રેડી છું તો આપણે અહીંયા સેમ્પલ ટેસ્ટ આપીએ બરાબર અહીંયા ઘણા બધા સવાલ ને બધું આપેલું છે આપણે થોડુંક સમજીએ જે જે છે મેં તમને વાત કરી હતી હાલમાં એ લોકો સ્પષ્ટતા કરી નથી પણ એવું બની શકે કે જે ચાર સેક્શન પાડેલા હતા બરાબર છે તમને અલગ અલગ સેક્શન આપી શકે અને જે સેક્શનના ક્વેશ્ચન તમારે ટાઈમ કરવા હોય તે મેં આરામથી ક્વેશ્ચન સિલેક્ટ સેક્શન સિલેક્ટ કરી અને તેના ક્વેશ્ચનનો જવાબ આપી શકો છો અને કોઈ પણ ક્વેશ્ચન તમે સ્વિચ કરી શકો છો ગુજરાતીમાંથી જીકેમાં જવું હોય કે જીકેમાંથી તમારે ફોરેસ્ટ પહેલા ટાઈમ કરવું હોય

અને એને માર્ક ફોર રિવ્યુ માટે લેવો છે એટલે અહીંયા તમે ક્વેશ્ચન સિલેક્ટ કરશો એટલે એ ક્વેશ્ચન એ માર્ક ફોર રિવ્યુ માટે આવી જશે આ પેનલ આપણે જે સમજવાની છે કલર કલર આપણે સમજ્યા હતા કે આપણે એક બે ક્વેશ્ચન ના જવાબ આપીએ પછી જે સિલેક્ટ કરીએ સવાલનો જવાબ ટીક કર્યા પછી ફરજિયાત સેવ એન્ડ નેક્સ્ટ મતલબ બે સવાલ જવાબ તમે આપ્યા છે બે અને ત્રણ આ બાજુ તમે ખાસ જોજો સાથે ક્વેશ્ચન નોટ આન્સર એમાં બે ક્વેશ્ચન છે કયા તો કે ચાર અને પાંચ છે એ નોટ આન્સર છે એટલે તમને કેસરી કલર બતાવ્યા છે નોટ વિઝિટેડ મતલબ તમે બધા સવાલ જોઈ તો લીધા જ છે અમુક સવાલ કદાચ જોયા વગરના પણ રહી ગયા હોય તો પણ એ તમને અહીંયા બતાવશે માર્ક ફોર રિવ્યુ ની અંદર એક સવાલ છે મતલબ એ સવાલ છે તમે હોલ્ડ ઉપર મૂકેલો છે હું એનો જવાબ પછી આપીશ અને રિવ્યુ ની અંદર હોય એને જવાબ ટીક માર્ક કર્યો એવો એક પણ ક્વેશ્ચન છે નહીં હવે અહીંથી તો કે બેનિફિટ એવો છે કે સીધા કોઈ સવાલમાં જવું હોય તો તમે જઈ શકો સપોઝ ચાર નંબરનો સવાલ છે એનો મેં જવાબ આપ્યો નથી હું ક્વિક ક્લિક કરીશ એટલે સીધો એ ચાર નંબરનો સવાલ આવી ગયો બરાબર હું એનો જવાબ આપી અને સેવ એન્ડ નેક્સ્ટ કરીને જો આગળ વધીશ આ વસ્તુ ખાસ યાદ રાખજો સેવ અને નેક્સ્ટ કરો તો તમારો જવાબ સેવ થશે નહીં ત્યારબાદ તો કે ભાઈ પાંચ નંબરનો સવાલ હતો પાંચ નંબરનો સવાલ છે એની અંદર પણ હું ટીક કરી દઉં છું બરાબર છે ઓકે હવે આપણે અહીંયા જોઈએ તો કે ભાઈ બાકીના સવાલ છે એને આપણે આન્સર કરી દીધા છે હવે આન્સર એક ક્વેશ્ચન છે એને આપણે રિવ્યુ માટે લીધેલો છે બરાબર છે તો રિવ્યુનો જે ક્વેશ્ચન હતો એ અહીંયા અંદર આવી ગયો છે તો હવે આપણે એનો પણ આપણે આપી દઈએ કે ભાઈ કોઈ પણ ક્વેશ્ચન તમે એટેન્ડ નેક્સ્ટ આપી શકો છો તો અહીંયા તમે જોઈ શકો કે પાંચે પાંચ સવાલ છે આન્સરની અંદર તમારા બતાવે છે હવે તો કે ફાઈનલ તમે અહીંયા સબમિટ આપશો બરાબર છે એટલે ઓવરઓલ તમારું જે આખું સ્કોરિંગ છે તમને અહીંયા બતાવશે કે ભાઈ નંબર ઓફ ક્વેશ્ચન છે એ પાંચ છે અહીંયા બે તમને સબ્જેક્ટ આપેલા છે બરાબર છે આન્સર એક છે આમાં પાંચમાંથી પાંચ છે અહીંયા તમને નો આઈડિયા હોય તો ફરી વખત તમે એક વખત રિટર્ન જશો એટલે તમને ખ્યાલ આવશે કે સેક્શન એક ની અંદર આપણે બધાના જવાબ આપ્યા છે પણ સેક્શન જે બીજો હતો એની અંદર આપણે તમામ સવાલના જવાબ આપેલા નથી એટલે ત્યાં તમને બે પાર્ટ બતાવતા હતા અહીંયા પણ આપણે રેન્ડમ છે એના જવાબ આપણે આપીએ બે નંબર છે એમાં આપણે ટીક નથી કર્યા બરાબર છે સેવ એન્ડ નેક્સ્ટ ત્રણ નંબરનો ક્વેશ્ચન છે બરાબર છે સેવ એન્ડ નેક્સ્ટ ચાર નંબરનો ક્વેશ્ચન છે સેવ એન્ડ નેક્સ્ટ પાંચ નંબરનો ક્વેશ્ચન છે સેવ એન્ડ નેક્સ્ટ બરાબર છે ને હવે તમે આપો છો સબમિટ બરાબર તો અહીંયા બે સેક્શન આપણે જે વાત કરી પ્રમાણેના સેક્શન દેખાડેલા છે જનરલ અને સબ્જેક્ટ નામના બે સેક્શન ક્વેશ્ચન તો કે અમે પાંચ હતા અમે પાંચ હતા જવાબ તો કે બંનેમાંથી તમે પાંચ પાંચ ના જવાબ આપ્યા નોટ આન્સર તો કે ઝીરો ઝીરો બધાને જવાબ આપેલા માર્ક ફોર રિવ્યુ માં કદાચ કોઈ ક્વેશ્ચન બચી ગયા છે તો અહીંયા તમને બતાવશે પણ એ પણ ઝીરો ઝીરો છે અહીંયા ઝીરો ઝીરો છે અને નોટ વિઝિટેડ એ ઝીરો ઝીરો છે એટલે તમારું ઇન્ટરફેસ એક આ રીતનું આવશે જેનાથી તમને ખ્યાલ આવે કોઈ સવાલ હજી બાકી હોય તો તમે આપી શકો છો ફાઈનલ યસ આપ્યા પછી ફાઈનલ આપ્યા પછી તમે કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરી શકશો નહીં તો મિત્રો આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ છે એના ઉપરથી આપણે એક પ્રેક્ટિસ પેપર જોયું કે કઈ રીતે આપણે ઓનલાઈન પરીક્ષા આપતા હોય છે તો આ પરીક્ષાનો એક ડર પણ છે ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે કે છેલ્લા એક બે વર્ષથી આપણે મહેનત કરતા હોઈએ ઓએમઆર બેઝ પરીક્ષાઓની અને સડનલી સરકાર કહે કે ભાઈ હવે ઓનલાઈન લેશો તો તમે ઓનલાઈનની પ્રેક્ટિસ કઈ રીતે કરશો ઓએમઆરની તો ઠીક છે માર્કેટની અંદર ઓએમઆર મળશે ઝેરોક્સ કરાવશો અને રોજ તમે એક બે એક બે ઓએમઆર ઘૂંટશો એનાથી તમે પરફેક્ટ પ્રેક્ટિસ કરી શકશો પણ આની અંદર તમે કઈ રીતે પ્રેક્ટિસ કરશો અને એક સરસ મજાની અંગ્રેજીમાં આપણને કહેવત છે કે પ્રેક્ટિસ કેન મેક મેન પરફેક્ટ તો અહીંયા એ પણ આપણને લાગુ પડે છે કે એટલી બધી તૈયારી પછી ફક્ત જો પ્રેક્ટિસ ના અભાવે આપણે એક્ઝામ ની અંદર ફેલ થઈએ તો મિત્ર એના જેવું દુઃખ એક વસ્તુ ની છે નહીં તન તોડ તમારી મહેનત બે વર્ષનો તમારો પરસે હોય તમે ભેગો કરો ને તો એની પણ કિંમત મિત્રો તમે ચૂકવી શકતા નથી મેં જોયેલા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ચોવીસ કલાકમાંથી માંથી બાર બાર પંદર પંદર સત્તર સત્તર કલાક સુધીની તૈયારી કરે છે અને સાહેબ એક જ ગોલ છે કે ભાઈ ખાકી જ લેવી છે અને ખભે સ્ટાર લગાડવા છે અને જંગલના રક્ષક બનવું છે તો એની અંદર જે અત્યારે પરિસ્થિતિ આવી છે બરાબર તો એના માટે મિત્રો યુવા ડિજિટલ ક્લાસ છે એ આપની પડખે છે અને આપને ઓનલાઈન પ્રેક્ટિસ માટેના પેપર સેટ પહેલી વખત ગુજરાતની અંદર કોઈ એકેડમી આપતી હોય તો યુવા કેરેર એકેડમી છે જે સિસ્ટમથી તમે ટેસ્ટ આપી છે એ જ સિસ્ટમથી તમે તમારા કમ્પ્યુટરની અંદર પણ પરીક્ષા આપી શકશો અને પ્રેક્ટિસનો તમે મહાવરો કરી શકશો હા મિત્રો યાદ રાખજો આખા ગુજરાતની અંદર ફર્સ્ટ ટાઈમ યુવા કેરિયર ડિજિટલ એકેડેમી છે એ જ તમને આપી રહ્યું છે કમ્પ્યુટર બેઝ ઓનલાઈન ટેસ્ટ જે તમે તમારા પર્સનલ લેપટોપમાં પણ આપી શકો છો કમ્પ્યુટરની અંદર પણ આપી શકશો અને ભાવનગર જિલ્લાની અંદર જે લોકો રહે છે અને અમારા ક્લાસની નજીક છે એ લોકોને પણ અહીંયા અમે કમ્પ્યુટર ઉપર પ્રેક્ટિકલના પેપર લેવડાવશું જેના કારણે એમને મહાવરો પૂરેપૂરો થાય હા આખા ગુજરાતની અંદર પણ અમે ફ્રેન્ચાઇઝી આપેલી છે ગુજરાતના કોઈ પણ કોમ્પ્યુટર ક્લાસીસ છે જેમની પાસે કોમ્પ્યુટર લેબનું સેટઅપ છે એ અમારો નેવું સોળ એસી એસી અઢાર ઉપર સંપર્ક કરી શકે છે અને એમના જિલ્લાના વિદ્યાર્થીઓને પણ આ ટાઈપના પ્રેક્ટિસ પેપર છે એનો લાભ મળે અને એ લોકો પ્રેક્ટિસ કરી શકે એ માટે છે અમે તૈયારી કરી રાખેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પેપર છે એ પણ જોઈએ અને અહીંયા તમારા માટે શું અમે સ્કીમ લઈને આવ્યા છે એ પણ આપણે જોશું મિત્રો પ્રેક્ટિસ માટેની સૌથી અગત્યની વસ્તુ કરી રહ્યા છે આપડથી આ પેપર રહી જાય અને પ્રેક્ટિસના અભાવે જો આપણે પાસ થઈ શકતા નથી તો મિત્રો આનાથી વધારે દુઃખદ બાબત હોય નથી તો એનું સોલ્યુશન અમે તમને આપી રહ્યા છીએ કે ભાઈ ફક્ત જેમને પાંચ મોડલ પેપર આપવા છે મોડલ પેપર મતલબ જે આદર્શ તમારી છે પરીક્ષા પેટર્ન છે પદ્ધતિ છે એ પ્રમાણેના ફક્ત પાંચ મોડલ પેપર તમારે આપવા હોય તેની પ્રાઇઝ મિત્રો રહેશે ચારસો રૂપિયા બરાબર કે ફક્ત પાંચ મોડલ પેપર છે એ જ તમારે આપવા હોય તેની પ્રાઇઝ ચારસો રૂપિયા રહેશે કોઈને વધારાની પ્રેક્ટિસ કરવી છે તો એમની પાસે પાંચ મોડલ પેપર અને પાંચ સબ્જેક્ટ પેપર મતલબ જે તે વિષય છે એમના પેપર છે એટલે ટોટલ કુલ દસ પેપર છે એમની પ્રાઇસ છે મિત્રો ને નવ્વાણું રૂપિયા અને કોઈ મિત્ર છે કે ભાઈ પ્રેક્ટિસમાં એ લોકોને ખૂબ જ અભાવ છે અથવા કોઈ મિત્ર કે ગ્રુપ સર્કલ ની અંદર બલ્કમાં એ લોકો પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો સેમ પાંચ મોડલ પેપર અને બીજા પચીસ પેપર સેટ એમ કુલ ત્રીસ પેપરો છે એ આપણે ચૌદસો નવ્વાણું રૂપિયા ની અંદર એમને આપશું અને ખાસ યાદ રાખજો સીબીઆરટી મતલબ કમ્પ્યુટર ઉપર આપવાની ટેસ્ટ છે મોબાઈલ નથી આખી દુનિયા તમને મોબાઈલમાં આપશે પણ ત્યાં ત્યાં આપવા જઈ રહ્યા છો મોબાઈલ આપવાના છે નહીં ત્યાં તમારે કમ્પ્યુટર ઉપર જ આપવાની છે ઇન્ટરફેસ સાથે જ આપવાની છે તો મિત્રો આખા ગુજરાતની અંદર યુવા કેરિયર એકેડેમી એક જ એવી એકેડેમી છે જે તમને કમ્પ્યુટર ઉપર આ પેપર આપશે તમારું પર્સનલ લેપટોપ હશે એમાં તમે આપી શકશો ડેસ્કટોપ સિસ્ટમ છે એમાં પણ આપી શકશો અને ઓલ ગુજરાતની તમામ જે કોમ્પ્યુટર લેબ છે એને પણ અમે આહવાન કરીએ છીએ કે આ અમારા ભગીરથ કાર્યની અંદર તમે જોડાવ અને તમારા જિલ્લાના વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરે અને વધારેમાં વધારે મિત્રો સફળ થાય એવા આપણે અત્યારે પ્રયત્ન કરીએ ભાવનગર જિલ્લાની અંદર અને જે લોકો અમારી એકેડેમીની નજીક છે એ લોકોને પણ અહીંયા અમે અમારી સંસ્થાની અંદર કમ્પ્યુટર પર પ્રેક્ટિસ છે એ અહીંયા કરાવશું તો અહીંયા હવે અમારી જે સિસ્ટમ છે આ તો સ્કીમ છે પ્લાન છે તમને સમજાવી દીધો પણ અમે કઈ રીતે આપશું કે જેમાં ગવર્મેન્ટમાં જે સિસ્ટમ થી આપતા હતા એ જ સિસ્ટમ યુવા કઈ રીતે આપે છે એ હવે આપણે ચાલો જોઈએ અહીંયા આપણે આગળ હવે ઓનલાઈન ટેસ્ટની એક પ્રેક્ટિસ કરશું મિત્રો તો યુવા કેરિયર એકેડમી તમને કઈ ટાઈપની ટેસ્ટ આપે છે અને સિસ્ટમમાં તમને કઈ રીતને દેખાશે એની માટેની ડેમો ટેસ્ટની લિંક અહીંયા ઉપર પણ આપેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ખરી પેકેજ ખરીદ્યા પહેલા એક વખત ડેમો ટેસ્ટ છે તમે આપો એવો અમે આગ્રહ રાખશું સાથે અમારા સોશિયલ મીડિયાના માધ્યમોમાં પણ ડેમો ટેસ્ટ લિંક આપેલી તમને ઇન્ટરફેસ મોબાઈલ ઓટીપી શકશો કઈ પણ સોળ એસી એસી ત્યાંસી નંબર છે એના ઉપર આપ કોલ કરી અને માહિતી મેળવી શકો છો તો અહીંયા આપણે ડેમો અંદર મોબાઈલ નંબર નાખીએ આગળની પ્રોસીઝર જોઈએ તો મિત્રો આ રીતનું જ આપણું ઇન્ટરફેસ છે સૂચનાઓ છે બધી અંગ્રેજીમાં આપેલી છે બરાબર છે

પણ આ સવાલ આપણે રિવ્યુ તરીકે માર્ક કરેલો છે પણ સાથે તમે જવાબ કરી નાખશો તો એ ક્વેશ્ચન અહીંયા દેખાડશે ક્યાં આવશે માર્ક ફોર રિવ્યુ ની અંદર આવશે તો કે ભાઈ હાલો ચાલો સેવ એન્ડ નેક્સ્ટ કરીએ તો કે આ સવાલનો જવાબ આપણે આપતા નથી ને એમને સ્કીપ કરી દઈએ છીએ બરાબર છે પછીના સવાલનો જવાબ તો કે આપણે અહીંયા આપીએ છીએ તો મિત્રો અહીંયા તમને દેખાડશે કે ગ્રીન મતલબ પહેલા સવાલનો જવાબ તમે આપેલો છે બીજો છે એને તમે રિવ્યુમાં લીધેલો છે ત્રીજો સવાલ છે નોટ એ મતલબ ત્રીજા સવાલનો જવાબ આપણે આપ્યો નથી તો એ તમને દેખાડશે કે આ સવાલનો જવાબ તમે ટેમ કર્યો નથી અને ચોથાનો જવાબ આપણે આપ્યો છે એટલે દેખાડશે ચોથાનો જવાબ તમે આપ્યો છે તો મિત્રો આના સેક્શનની અંદર આપણે ચેન્જ કરવું હોય તો જે ક્વેશ્ચનનો જવાબ આપ્યો નથી તમે અહીંયા સિલેક્ટ કરશો ટીક કરશો ત્યાં પણ એ સિસ્ટમ છે ટીક કરશો એટલે તમને સવાલ દેખાડશે કે આ સવાલનો જવાબ મારે આપવાનો બાકી હતો જવાબ આપી દીધો

કારણ કે આ પણ પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે બધા સવાલોના જવાબ આપવા જરૂરી નથી પણ પરફેક્ટ જવાબ આપવા એ ખૂબ જ જરૂરી છે તો આઈડિયા નથી આવતો રિવ્યુમાં લીધો પાછો તમે નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો બરાબર છે તો ફરી વખત અહીંયા તમને દેખાડશે કે ભાઈ આ ક્વેશ્ચન છોડ્યો છે કે રિવ્યુમાં છે ખાસ વસ્તુ સમજો કે કોઈ પણ ક્વેશ્ચન છે છૂટે નહીં રિવ્યુવાળા ક્વેશ્ચન છે એને અનુમાર્ક કરી ફરી વખત જવાબ આપી સેવન તમે નેક્સ્ટ આપશો ત્રણ નંબરનો નો જવાબ તમે નથી આપ્યો ત્રણ નંબર એ દેખાડશે પાછો એ સિલેક્ટ કરીને તમે નેક્સ્ટ આપશો તો ઓટોમેટિક ક્વેશ્ચન છે ત્યારબાદ ચેન્જ થશે સેક્શન પણ આપણને ચેન્જ થશે અહીંયા આપણે સમજવા જેવું શું સેવ એન્ડ નેક્સ્ટ રિવ્યુ કયા સવાલોના જવાબ તમે આપ્યા છે અને કયા સવાલોના જવાબ આપ્યા નથી તો અહીંયા આપણે લેટેસ્ટ પાછું સમજીએ એક સવાલનો જવાબ છે આપણે ટીક કર્યો નેક્સ્ટ આપ્યો બીજો સવાલ છે એને આપણે રિવ્યુમાં લઈએ છીએ બરાબર એક કામ કરીએ જવાબ નથી આપતા ખાલી રિવ્યુમાં મૂકીએ છીએ અને ત્રીજો સવાલ છે આપણે એટેમ્પ કરતા નથી અને સીધી સબમિટ ટેસ્ટ આપણે આપી દઈએ છીએ તો મિત્રો અહીંયા તમને દેખાડશે કે ભાઈ દસ સવાલ છે બરાબર છે ટોટલ એમાંથી તમે આઠ એટેમ્પ કર્યા છે ને એક માર્ક ફોર રિવ્યુમાં તમે લઈ ગયા છો એટલે તમને તાળો મળતો નથી ભાઈ તમારો એક સવાલ હજી ઘટે છે અહીંયા તમે ક્લોઝ કરશો પેનલ જેવી ચેન્જ કરશો તમને દેખાડશે કે ભાઈ આ સવાલ છે એ તો રિવ્યુ વાળો છે ત્યાં ગયા રિવ્યુમાંથી એને હટાવી અને તમે એનો જવાબ ટીક કરી નાખો સેવ એન્ડ નેક્સ્ટ આ સવાલનો જવાબ આપવાનો બાકી છે ત્યાં તમે ટીક કરશો એટલે સવાલ તમને દેખાડશે એનો પણ તમે જવાબ આપી દીધો સબમિટ હવે તો કે ભાઈ દસ સવાલ છે ને દસ એના જવાબ છે અહીંયા તમે સબમિટ કરશો એટલે ફાઈનલ તમારું કેલ્ક્યુલેશન થઈ અને દેખાડશે કે ભાઈ આપણો એક જ જવાબ સાચો પડ્યો છે નવ ખોટા પડ્યા છે પણ આ જે છે એ કઈ વસ્તુ છે તો કે આ તમે પ્રેક્ટિસ પેપર માટે આપેલા છે તરત તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આના જોબ અમારા ખોટા પડ્યા છે અથવા અમારું રિઝલ્ટ શું છે જેના કારણે ડે બાય ડે તમે ઇમ્પ્રુવ કરી શકો દાખલા તરીકે અમે પાંચ મોડલ પેપર આવ્યો છો તો પાંચ મોડલ પેપર રોજ નહીં લેવાય આજે એક પેપર લેવાનું બીજું પેપર ત્રણ ચાર દિવસ પછી હશે પછીનું પેપર ચાર દિવસ પછી હશે તો તમને રિવિઝન માટેના ટાઈમ મળશે અને પછી તમે આપી શકો વિસી વાઇઝના જે પેપરો છે એ પણ સેમ જ હશે કે રોજ એક 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 ટોપિક અને એક એક વિષય મુકાતા જશે જેના કારણે એ વસ્તુનું તમે સતત ને સતત રિવિઝન કરી શકો અને અહીંયા આવીને પ્રેક્ટિસ કરી શકો બોર્ડની અંદર જે છે ગવર્મેન્ટ જે તમારી બધાના એક્ઝામના રાઉન્ડ પૂરા થશે પછી એનું કેલ્ક્યુલેશન કરશે મિત્રો એ સરળ એક વાત કહેવાનું મન થાય છે કે સમજ્યા વગર પરીક્ષા દેવી એનો મતલબ એવો છે કે વાંચ્યા વગર પરીક્ષા આપી તો ઓનલાઈન કઈ રીતે પેપર જનરેટ થાય છે કઈ રીતે પરીક્ષા અપાય છે તમે જોઈ લો હવે આનું રિઝલ્ટ કઈ રીતે તૈયાર થાય છે તો એક સિમ્પલ વસ્તુ છે કે આનું રિઝલ્ટ જે તૈયાર થાય છે નોર્મલાઇઝેશન મેથડ થી થાય છે ગુજરાત સરકારે છે એકાદ બે પરીક્ષાઓ આના ઉપર લઈ લીધેલી છે એટલે આ મેથડ થી કેલ્ક્યુલેશન થશે પણ રિઝલ્ટ છે એ થોડુંક અનએક્સપેક્ટેડ હશે પાંચ માર્ક થી લઈને પચીસ માર્ક નો વેરિયન્ટ છે એ એમાં આવી શકશે અહીંયા આપણે વાત કરીએ કે ઓનલાઈન ની વાત તો થઈ જ ગઈ હવે હાલના સમયની અંદર ક્વિક રિવિઝન માટે બરાબર યુવા કેરિયર એકેડમી તમને આપે છે ઘણા બધા મલ્ટિપલ ઓપ્શન કે અહીંયા અમે ઓફલાઈન એક બેચ ચાલુ કરી લઈ રહ્યા છીએ જેની અંદર દિવસના રોજ ચાર કે પાંચ કલાકની અંદર આપણે જે પચાસ માર્કના પ્રશ્નો છે અથવા જેનું પચાસ ટકા વેઇટેજ છે એવો ફોરેસ્ટ વિષય છે એ આપણે શરૂ કરવાની છે ઓફલાઈન બેચ સવારે નવ થી અગિયાર બરાબર છે એની પંદરસો રૂપિયા ફી છે લાઈવ બેચ છેલ્લા સમયની અંદર રિવિઝન માટે સૌથી અગત્યનું હોય બરાબર છે તો ઓનલાઈન કોચિંગ છે તમને સો ટકાનું કુળ છે લાઈવ બેચ કે જે લોકો અહીંયા આવી નથી શકતા ને ફક્ત ઘર બેઠા ફોરેસ્ટ નું રિવિઝન કરવા માંગે છે તો મિત્રો એના માટે લાઈવ બેચ છે નવસો નવ્વાણું રૂપિયા ત્યારબાદ બે રેકોર્ડેડ બેચ છે બરાબર છે કે એની અંદર ચારસો નવ્વાણું રૂપિયા છે બરાબર છે કે જેની અંદર ફક્ત ફોરેસ્ટ વિષયના તમામ વિડિયો લેક્ચર છે એ રેકોર્ડ કરીને મૂકેલા છે ત્યારબાદ છે તમામ વિષયો સાથેની મતલબ છે એમાં જી કે છે જીએસ છે બંધારણ છે ભૂગોળ છે ઇતિહાસ છે ધર્મ સંસ્કૃતિ છે એ તમામ વિષયો સાથેની રેકોર્ડેડ બે નવસો નવ્વાણું માં છે કે આની અંદર તમામ રેકોર્ડેડ કરેલા લેકચર મૂકેલા છે આ તમામની અંદર તમને પ્રેક્ટિસ પેપર છે એ ફ્રી આપવામાં આવશે એમની સાથે ઓનલાઈન મટિરિયલ છે એ પણ તમને ફ્રી મળશે તો મિત્રો તો આ મામૂલી ખર્ચો કરીને છેલ્લા સમયનું રિવિઝન છે એ આપણે કરીએ એવું હું ચોક્કસ માનું છું અને આ એકદમ સરળ અને કિફાયતી કિંમત ઉપર છે જેનું તમે આરામથી રિવિઝન કરી શકો છો ફરી વખત આપણે વાત કરી પાંચ મોક ટેસ્ટ છે જે તમે કમ્પ્યુટર ઉપર આપી શકશો જેના છે જે મોડલ પેપર છે દસ પેપર છે એ સાતસો નવ્વાણું રૂપિયા પાંચ મોડલ પેપર છે અને પાંચ સબ્જેક્ટ પેપર છે ચૌદસો નવાણું ની અંદર ત્રીસ પ્રેક્ટિસ પેપર છે એની અંદર પાંચ મોડલ પેપર અને પચીસ છે એ સબ્જેક્ટ પેપર છે મૂળ વાત કે આ તમામ છે તમે તમારા લેપટોપમાં કમ્પ્યુટરમાં સિસ્ટમમાં આપી શકો છો ઓલ ગુજરાતના જેટલા કોમ્પ્યુટર ક્લાસીસ ધારકો છે છે જે લોકો પ્રિપેરેશન કરાવતા હોય એ પણ અમારો સંપર્ક કરી શકશે મિત્રોને બરાબર આ સેવાનો લાભ મળે અને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરીને એમની જે ગોલ એને જે બનાવેલો છે એ ગોલ સિદ્ધ કરે એવા આપણે પ્રયત્ન કરશું સાથે આપણે જે રીતે વાત થઈ કે લાઈવ બેચ ફોરેસ્ટ ખાલી નવસો નવ્વાણુંની અંદર છે રેકોર્ડેડ બેચ છે બરાબર ફોરેસ્ટની ચારસો નવ્વાણુંમાં છે

અમારા સંપર્ક નંબર છે નેવું સોળ એસી એસી અઢાર એના ઉપર આપણે સંપર્ક કરીને ગમે ત્યારે તમારા વિષયનું તમે કે કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો આભાર જય હિન્દ જય ભારત